સાંતલપુર ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટ બોલાવતા બે ડમ્પર ગાડીને સાંતલપુર તાલુકાના રોઝુપાટિયા નજીકથી ડિટેઈન કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોજુ ગામ પાટિયા નજીકથી કોલસાની ભૂકી અને કપચી ભરેલ ડમ્પરને આવતા જોઈ ખાણ ખનીજના અધિકારીઓને જોવા મળતા બે ડમ્પરને ઉભા રખાવીને બિલ્ટી અને રોયલ્ટી ચેક કરી ઓવરલોડ શંકા જતા બે ડમ્પરને ડિટેઈન કરી સાંતલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા અને ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાંતલપુર વિસ્તારમાં આવેલ અહેવાલ ગામે ભૂખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હતું ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા રોડ પર ઓવરલોડ વાહનોને ડિટેઈન કરવામાં તો આવે છે, પણ થોડા સમય પહેલા અહેવાલ ગામે આખું ડુંગર ખોદી ખનીજચોરો લાખો રૂપિયાનો ગેરકાયદેસર માલ વેચી માર્યો ત્યારે તંત્ર આ વિસ્તારમાં ડુકાણું પણ નહીં. અહેવાલ ગામે 1.5 કિલોમીટર સુધી આખો ડુંગર ખોદાઈ ગયો હોય સરકારી તિજોરીમાં લાખો રૂપિયાનું નુકસાન ગયું છે. આ ખનન માફિયા હજુ પણ તેમની પકડથી દૂર છે. તંત્ર દ્વારા રોડ પર ચાલતા ડમ્પરો તો સરકારી ચોપડે બતાવવા ડિટેન કરાય છે, પણ હજુ સુધી અહેવાલ ગામે ખનન કરી ગયેલ ભૂ માફિયાઓને પકડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. આજે અમે આકસ્મિક તપાસ અહીંયા હાથ ધરી હતી. એ અંતર્ગત અમે અહીંયાથી બે ડમ્પર ડિટેક્ટ કર્યા છે. એકની અંદર બિનઅધિકૃત રીતે ખનીજ વાહન કપચીનું વાહન કરતું 10 ટન જેટલો એક ડમ્પર છે. બીજા ડમ્પરની અંદર ઇમ્પોર્ટ કરેલો કોલસો છે અને એના જે કસ્ટમ ક્લિયરન્સના ડોક્યુમેન્ટ્સ છે તે અમે મુકાવેલ છે. બંને સીઝ કરીને અત્યારે અહીંયા સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવે છે. સાહેબ, સાંતલપુર તાલુકામાં અત્યારે હાલમાં ભૂ માફિયાનો ત્રાસ વધી ગયો છે, પછી ખનીજ ચોરી વધારે થઈ રહી છે, તો એના ઉપર કોઈ એક્શન લીધેલી કરી આ છે? અમે વારંવાર અહીંયા આકસ્મિક તપાસો પણ હાથ ધરેલી છે. જે કિસ્સાઓમાં ખનીજ ચોરીને કારણે દંડ ભરાતા નથી ત્યાં અમે રેવન્યુ રાય વસૂલાત માટે RRC ઇસ્યુ કરવાની પણ પ્રોસેસ હાથ ધરેલી છે અને 2-3 કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે. સાહેબ, હાલની પરિસ્થિતિમાં અત્યારે સાંતલપુર નજીક અહેવાલ ગામમાં 1.5 કિલોમીટરનો આખો ડુંગર ખોદાઈ ગયેલ છે જેની અત્યારે ફરિયાદ ચાલુ છે, તો એનામાં અત્યારે સાહેબ શું તમે એક્શન લીધી છે? તેના માટે અમે કલેક્ટર સાહેબની તપાસ કલેક્ટર સાહેબના વડાપણા હેઠળ જ આખી તપાસ અત્યારે ચાલુ છે અને એમાં પણ DLRને સાથે લઈ અને એ વિસ્તારની જોઈન્ટ માપણી કરવામાં આવેલ છે. એનો રિપોર્ટ પણ DLR પાસેથી આવી ગયો છે અને જે તેમના પર એક ખનીજ ચોરીનો આરોપ છે એવા એ નર્મદા કેનાલના કોન્ટ્રાક્ટર છે, એમની પાસેથી પણ એમને જે ખનીજ લીધેલું છે એના આધાર પુરાવામાં માંગ્યા છે. ટૂંક સમયમાં એની અંદર પણ આગળની કાર્યવાહી પૂરી થશે. થેન્ક યુ સર. યશ દરજી સાથે રમેશ કોહલી, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાંતલપુર.